मत्सर केवा केवा भयंकर रोग थया छे वाला विष्णु। केटली बधी कामनाओ आपणे आपी अंदर राखी छे, आ जोईए आ जोईए आ जोईए, हजी आ मळ्युं तो हजी मरे जोईए छे, એ પણ મળી ગયું તો હજી કંઈક મેળવવું છે, એ પણ મળી ગયું કે હજી એનાથી આગળ મારે પહોંચવું છે। કામનાઓ ક્યાં પૂર્ણ થાય છે? ક્રોધ નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય, લોભ મોહ મદ અભિમાન અને બધા રોગોને દૂર કરવાનું એકમાત્ર સાધન એટલે શ્રીમદ ભાગવત। જોત જોતામાં વાલા વૈષ્ણવો, આજે ચોથો દિવસ, કેટલામો દિવસ છો? હે, તમે બધા દિવસો જ ગણતા લાગો છો, આજે ત્રીજો દિવસ આવી ગયો। સમય ક્યાં વીતે છે ખબર જ નથી પડતી, હમણાં 7 દિવસ પૂરા બી થઈ જશે। ગત દિવસ શ્રીમદ ભાગવત કથામાં આપણે ભીષ્મ સ્તુતિનું શ્રવણ કર્યું, ભગવાને પોતાનું વચન પાડ્યું, અંતિમ સમયે બાણશૈયા ઉપર પોઢેલા ભીષ્મ પિતામહને દર્શન દેવા માટે ભગવાન ત્યાં પધાર્યા છે। ભીષ્મ પિતામહે ચરણ વંદના કરી, સુંદર મજાની સ્તુતિ કરી, હે પ્રભુ, હું મારી બુદ્ધિ રૂપી પુત્રી આપને અર્પણ કરું છું, ઇતિ શબ્દથી પ્રારંભ કર્યો, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતુષ્ણા, ઇતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક છે। ભીષ્મ પિતામહ કહે છે કે હે પ્રભુ, મેં મારા સર્વ કર્મ આપના ચરણોમાં સમર્પિત કર્યા છે, હું નિસ્સાધન બન્યો છું, હવે કોઈ પણ કર્મ કરવા યોગ્ય નથી, આ સંસારની અંદર મારે કેવળ બસ આપના ચરણારવિંદનો આશ્રય કરવો છે। ભગવદ દર્શન, ભગવદ સ્તુતિ, પ્રભુના ચરણોમાં પોતાની રતિ મતિ અને ગતિ સમર્પિત કરી ભીષ્મ પિતામહે પોતાનો દેહ છોડ્યો છે। હવે પ્રભુ પાંડવોથી વિદાય લઈ દ્વારકા જવા રવાના થયા છે। પ્રભુને દ્વારકા પધારવાનો સમય આવ્યો, રથમાં બિરાજમાન થયા અને આપ દ્વારિકા પધાર્યા। દ્વારિકામાં દ્વારિકાધીશનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયું, સમય વીતવા લાગ્યો, ઘણો સમય વીતી ગયો, પ્રભુના કોઈ સમાચાર નથી। પાંડવોને વિચાર આવ્યો કે પ્રભુ દ્વારિકા જઈને અમને ભૂલી ગયા છે। યુધિષ્ઠિર રાજાએ અર્જુનને બોલાવ્યો અને કહ્યું કે અર્જુન, તું દ્વારિકા જા અને આપણા પ્રભુના કોઈ સમાચાર લઈને આવ। અર્જુન દ્વારિકા જવા માટે તૈયાર થયા। આ બાજુ વિદુરજી પણ તીર્થયાત્રા કરીને પાછા આવ્યા છે। એક દિવસની વાત છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના શયન કક્ષમાં સંધ્યાકાળે આવ્યા, સુંદર સંવાદ થયો, બોધ આપ્યું, મોટા ભાઈ ક્યાં સુધી આપ આ સંસારને ભોગવશો,
ક્યાં સુધી આપ જેને આ જીવન આપે શત્રુ માન્યા છે, ક્યાં સુધી એ શત્રુના અન્ન નું ગ્રહણ કરશો? ભક્તિ કરો, ભગવાનને યાદ કરો, તીર્થ યાત્રાઓ કરો, ધર્મ કરો. સુંદર બોધ આપ્યો વિદુરજીએ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ને. સદબુદ્ધિ આવી. એક દિવસ બધા જાગે એ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ગ્રહનો ત્યાગ કરી આ બંને તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. આ સમાચાર જ્યારે યુધિષ્ઠિરને મળ્યા, યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થયું, વેદના થઈ. મારો જ કઈ અપરાધ થયો હશે, મારી જ કઈ ભૂલ થઈ હશે, મારી જ સેવામાં કઈ ત્રુટિ થઈ હશે કે જેના પરિણામ સ્વરૂપ મારા મોટા બાપુજી અને મારી મોટી મા મારું ઘર છોડીને ચાલ્યા ગયા. મેં જ કઈ ભૂલ કરી હશે, મેં મારા માતા પિતાની સરખી સેવા ન કરી. યુધિષ્ઠિર પાંડવોને એવી અંતરથી ખૂબ ઊંડી ઊંડી ઈચ્છા, કારણ કે એમના પિતા તો બાલ્યકાલમાં જ મૃત્યુને પામ્યા હતા. પાંડુ રાજા પાંડવો ખૂબ નાના હતા. પાંડવોની ખૂબ ઈચ્છા હતી કે હું માતા પિતાની સેવા કરીશ. યુધિષ્ઠિરને ખૂબ શોક થયો. વાલા વૈષ્ણવ, આ સંસારમાં જો મોટામાં મોટી કોઈ સેવા હોય ને તો એ માતા પિતાની સેવા છે. ઘણું દુઃખ થાય. કે એ જ માતા પિતા કે જે પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દે છે, એ જ બાળકો મોટા થઈને શ્રવણ બનતા નથી પણ રાવણ બને છે. માતા પિતાની સેવા નથી કરતા અને એના જ પરિણામ સ્વરૂપ આજે સમાજમાં વૃદ્ધાશ્રમો બનતા ગયા. આ વૃદ્ધાશ્રમો બનવાનું મુખ્ય કારણ શું છે? કે બાળકો રાખતા નથી. મોટામાં મોટા આશીર્વાદ, હું તો એમ કહીશ કે જો જીવનમાં સુખ જોઈતું હોય તો માતા પિતાની સેવા કરજો. માતા પિતાના ચરણમાં સુખ રહેલું છે અને જે એ માતા પિતાની ચરણ વંદના કરે છે એના જીવનમાં અહર્નિશ સુખ આવે છે. ઘણું દુઃખ થાય કેવા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે. ગાંધીજીના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે એવો, કે એક વખત ગાંધીજીને આમંત્રણ મળ્યું એક વૃદ્ધાશ્રમ કોઈ ગામમાં બન્યું અને ગાંધીજીને એના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું. ગાંધીજીએ કહ્યું કે જ્યારે આ બંધ થશે ને વૃદ્ધાશ્રમ ત્યારે હું આનંદ ઉત્સવ મનાવવા આવીશ. હું આના ઉદ્ઘાટન માટે નહીં આવું પણ જ્યારે આ વૃદ્ધાશ્રમો બંધ થશે એ દિવસે હું ઉત્સવ મનાવીશ. વાલા વૈષ્ણવો, માતા પિતાની સેવા કરો. મેં ઘણા વૃદ્ધાશ્રમો જોયા છે ભારતની અંદર, વિદેશોની અંદર, અને એ એ માતા પિતાઓને મેં જોયા છે, એમની વેદના મેં જોઈ છે, એટલા માટે તમને કહું છું. ઘણા છોકરાઓને બાળકોને એવું હોય કે ભાઈ ત્યાં એમને બધી જ સુવિધાઓ છે, ફેસિલિટીઝ છે,
એટલે ત્યાં મોજમાં હશે. પણ માતા પિતાને સુખ સુવિધાઓ નથી જોઈતી, એમને તો પ્રેમ જોઈએ છે. કોઈ એમનો હાથ ઝાલે, કોઈ એમના પગ પકડે, બસ એ વાત જોઈએ છે. તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં વડીલો છે કે જે તમારા માથા ઉપર હાથ મૂકી શકે છે, તમારા ઉપર છત્ર છે. માતા પિતા એટલે આપણા ઉપર રહેલું છત્ર. એ એક મને નામ સ્મરણ નથી, પણ 100 વર્ષ થયા, બહુ પ્રખ્યાત વ્યક્તિ આપણા ભારતના, અને શતાયુ 100 વર્ષ એમના મનાવવામાં આવ્યા એ વ્યક્તિના, ત્યારે કોઈક વિચારક એમને પૂછ્યું કે આપને આ 100 વર્ષ થયા કેવું લાગે છે. ત્યારે એમને પોતાની અંતર વેદના કહી કે મને એક જ વાતનું દુઃખ છે કે હવે મને આશીર્વાદ દેનાર મારા માતા પિતા નથી, મારાથી મોટું, મારાથી વડીલ, મારા પરિવારમાં કોઈ રહ્યું નથી. જેટલું બને એટલું માતા પિતાની સેવા કરીએ, સંસ્કારોનું સિંચન આપે છે. શ્રવણ કુમાર જેવા આદર્શ ચરિત્રો કે જેમણે વૃદ્ધ માતા પિતાની સેવા કરી, એવું દિવ્ય ચરિત્ર આપણે પણ પ્રગટ કરીએ. માતા પિતા ગુરુ અમારા મિત્રચરણ તો ઘણી વખત આગ્યા કરે કે સૌથી પહેલા ગુરુ એ માતા પિતા છે. માતા પિતા એ બાળકને તૈયાર કરીને ગુરુ પાસે, અમારી પાસે લઈને આવે છે. માતા પિતાની સેવા કરીએ, ક્યારે પણ એમની સામે ન બોલીએ. ઘણી વખત એવું થતું હોય કે વડીલ થયા હોય એટલે કહેવાય ને આપણે કે ભાઈ બચ્ચા બૂઢા એક સમાન, પણ એમની ભાવનાઓને સમજીએ. એ જે પણ કહે છે, કરે છે, એ આપણા જ માટે કહે છે, આપણું હિત જ છે. સ્વપ્નમાં પણ જે બાળકનું અહિત ન વિચારી શકે એ જ માતા પિતા. અહીંયા યુધિષ્ઠિર મહારાજને પણ શોક થયો કે હું મારા માતા પિતાની સેવા ન કરી શક્યો, મારાથી જ કંઈક ભૂલ થઈ છે. એકાંતમાં ખૂણામાં બેઠા બેઠા ચોધાર આંસુએ રડી રહ્યા છે. એવો કયો અપરાધ, મારાથી કોઈ કટુ શબ્દ તો નહીં કહેવાય ગયો હોય, મારી સેવામાં કોઈ કમી તો નહીં રહી હોય, મને મળ્યા વગર, મને કહ્યા વગર. અરે હું એમને તીર્થયાત્રા કરાવત, મને કહ્યું તો હોત. અને એ સમયે યુધિષ્ઠિર રાજાનો શોક દૂર કરવા માટે નારદજી આવ્યા. નારદજીના સંગથી યુધિષ્ઠિરનો શોક દૂર થયો. સમય વીતવા લાગ્યો. હવે યુધિષ્ઠિર રાજાને રાજ્યમાં અપશકુન દેખાય છે. દયા, કરુણા, સત્ય, પવિત્રતા જેવા શબ્દો કેવલ સાંભળવામાં આવે છે, લેકિન એનું કોઈ વાસ્તવિકતા દેખાતી નથી. કોઈ એકબીજા ઉપર દયા નથી કરતું, રાજ્યમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી, કોઈ સત્ય બોલતું નથી. જ્યાં જુઓ ત્યાં હિંસા, ક્રોધ નું વાતાવરણ યુધિષ્ઠિર રાજાને દેખાઈ રહ્યું છે. ઋતુઓમાં પરિવર્તન દેખાય છે. વરસાદના સમયે વરસાદ નથી વરસતો, ઠંડીના સમયે ઠંડી નથી પડતી, અને ભર
ઉષ્ણકાલ ગરમીના સમયે તો એમ લાગે કે અગ્નિ વર્ષા થઈ રહી હોય, ઋતુઓ બદલાવા લાગી. યુધિષ્ઠિર રાજાના મનમાં અત્યંત વેદના થાય છે કે આ મારા રાજ્યમાં આવા બધા અપશકુનો કેમ દેખાય છે. ચારે તરફ કલયુગનો વાસ જોઈ રહ્યા છે, કોઈ ધર્મ નથી કરતું, અધર્મ અધર્મ અને અધર્મ ચારે તરફ ચારે દિશાઓમાં જોઈ રહ્યા છે. એક દિવસની વાત છે, યુધિષ્ઠિર રાજા પોતાના મહેલના એક ઝરૂખામાં બેઠા હતા. સંધ્યાકાળ છે, દૂર દૂર સુધી દ્રષ્ટિ કરે છે માર્ગ ઉપર, અને જોત જોતામાં એમની દ્રષ્ટિમાં દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ધ્યાનથી જોયું તો અર્જુનના રથની ધજા દેખાણી. યુધિષ્ઠિર રાજા જુએ છે, મનમાં વિચાર કર્યો કે આ તો અર્જુનનો રથ, મારો ભાઈ જે પ્રભુના સમાચાર મેળવવા માટે દ્વારિકા ગયો એ પાછો આવી રહ્યો છે. ધ્યાનથી જોયું તો એ અર્જુનનો જ રથ હતો, પણ એ અર્જુનના રથમાં બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી દેખાતો. અર્જુનના મુખમાં જે તેજ છે એ તેજ દેખાતું નથી. અર્જુન નિસ્તેજ બની મોટા ભાઈ યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિરે એટલે આલિંગન આપ્યું છે, હે પ્રિય અર્જુન, તું આવો નિસ્તેજ કેમ દેખાય છે? મને તારી ચિંતા થઈ રહી છે, કોઈ તારું અપમાન તો નથી કર્યું ને? કોઈ શરણાગત આવેલા જીવની તે રક્ષા તો નથી કરી, એવું તો નથી બન્યું ને? કોઈ અસહાયને તે માર્યો હોય એવું કૃત્ય તો તારા હાથે નથી થયું ને? કોઈ શરણે આવેલી સ્ત્રીની તે રક્ષા ન કરી હોય એવું તો તારાથી નથી થયું ને? તું આવો નિસ્તેજ કેમ છે? કરોડો સૂર્ય સમાન તારું તેજ ક્યાં ગયું? આટલું સાંભળતા જ અર્જુન ચોધાર આંસુએ રડવા લાગ્યો. મોટા ભાઈ, મારા પ્રિય મિત્ર કૃષ્ણ, એ મારી સાથે દગો કર્યો છે. હે અર્જુન, તું શું કહી રહ્યો છે? હા મોટા ભાઈ, કૃષ્ણ આપણને મૂકીને સ્વધામ પધારી ગયા, જેનાથી મારી શોભા હતી, જે મારું છત્ર હતું, જેનાથી મારું તેજ હતું, જેનાથી હું પ્રકાશિત હતો, એવા મારા પરમ સખા કૃષ્ણ પોતાની લીલાને સમેટીને સ્વધામ પધાર્યા. અને જ્યારે પ્રભુના સ્વધામ પધારવાના સમાચાર યુધિષ્ઠિર મહારાજે શ્રવણ કર્યા, મૃત્યુ સમાન વેદના થઈ. અર્જુન કહે છે કે મોટા ભાઈ, જગતને તો એમ છે કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ અર્જુને જીતાડ્યું, પણ સાચું બળ તો મારા પ્રભુ જ હતા, જેમણે ડગલે ને પગલે મારી રક્ષા કરી છે. એ મારા ધણી, એ મારું સર્વસ્વ,
એ મારા મિત્ર, એ મારા સખા કૃષ્ણ આપણને એકલા મૂકીને હવે સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે પ્રભુના સ્વધામ પધારવાના સમાચાર માતા કુંતીએ સાંભળ્યા, તત્ક્ષણ એમનો દેહ પડી ગયો, મૃત્યુને પામ્યા છે. અહીંયા પાંડવોએ પણ વિચાર કર્યો કે હવે જ્યાં આપણા સ્વામી નથી, આપણા ધણી નથી, જ્યાં આપણું સર્વસ્વ નથી, આપણા મિત્ર નથી, આપણા સખા નથી, તવે આપણે પણ આ સુખ સુવિધા અને વૈભવ ભોગવો નથી, આ ભોગ ભોગવો નથી. અને એમ વિચાર કરી પાંડવો પણ પરીક્ષિત રાજાને રાજ્યાભિષેક કરી રાજ્ય સોંપી તીર્થની યાત્રા કરવા માટે, હિમાલયની યાત્રા કરવા માટે નીકળ્યા છે. અહીંયા પરીક્ષિત રાજા બન્યા. ખૂબ સુંદર એમના હૃદયમાં ધર્મ છે. એક દિવસની વાત છે, રાજા પરીક્ષિત વનમાં મૃગયા કરવા માટે, શિકાર કરવા માટે વનમાં જંગલમાં ગયા છે. દૂર 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 સુધી નીકળ્યા, કોઈ મૃગ મળ્યો નહીં. શુદ્ધાતુર થયા, તરસ લાગી, એમની દ્રષ્ટિ એક આશ્રમમાં પડી. શ્રમિક ઋષિનો આશ્રમ છે. માર્ગમાં એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક બળદ, અનેક ગાય. બળદ પોતાના એક જ પગ ઉપર ઊભું છે અને ગાય પણ બહુ દુર્બળ છે. એક શુદ્ર જેવો પુરુષ રથ ઉપર સવાર થઈને આ બંનેને મારી રહ્યો છે. આવી વિચિત્ર ઘટના પરીક્ષિત રાજાએ જોઈ બહુ દુઃખ થયું. પોતાનો રથ એમની પાસે લઈને આવ્યા, પૂછા કરી, તું કોણ છે? એ શુદ્ર જેવો પુરુષ બોલ્યો, હે પરીક્ષિત રાજા, હું કળિયુગ છું. પરીક્ષિત રાજાએ બળદને પૂછ્યું કે હે દેવ, તમે કોણ છો? બળદ બોલ્યો, મારું નામ ધર્મ છે અને આ કળિયુગના પ્રભાવે મારા ચાર ચરણ સત્ય, દયા, તપ અને પવિત્રતા, એ ચાર ચરણમાંથી ત્રણ ચરણ નષ્ટ થયા. હવે સત્ય રહ્યું નથી, તપ રહ્યું નથી, પવિત્રતા રહી નથી, કેવલ દયા એક ચરણ ઉપર હું ઊભો છું. આ ગાય કોણ છે? આ પૃથ્વી છે. કળિયુગ અને પરીક્ષિતનો સંવાદ થયો. રાજા પરીક્ષિતે એને પરાસ્ત કર્યો. કળિયુગ પરીક્ષિત રાજાને શરણે આવ્યો, વિનંતી કરી કે મને રહેવા માટે યોગ્ય સ્થાન આપો. પરીક્ષિત રાજાનું હૃદય દ્રવીભૂત થયું. ચાર સ્થાન આપ્યા, જુગારમાં, મદિરા પ્યાનમાં એટલે કે વ્યસનમાં, વ્યભિચારમાં અને હિંસામાં.
આ ચાર સ્થાન કળિયુગના છે. એટલે ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, જે જે જીવ, જે જે યુવાન, જે જે વૈષ્ણવ વ્યસન કરે છે, સાક્ષાત કળિયુગનો વાસ પ્રતિરોજ ક્ષણ ક્ષણમાં એમનામાં થઈ રહ્યો છે. કળિયુગે વિનંતી કરી કે હજી એક કોઈક સ્થાન મને આપો. પરીક્ષિત રાજાએ કહ્યું કે અનિતિથી મળેલા સુવર્ણમાં તારો વાસ થશે. સોનામાં કળિયુગનો વાસ આપ્યો. એક દિવસ પરીક્ષિત રાજા ફરતા ફરતા આગળ સુધાતુર બન્યા. માર્ગમાં એમણે જોયું એક આશ્રમ, અને એ આશ્રમ શમિક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં આવ્યા, અહીંયા શમિક ઋષિ સમાધિમાં હતા, લીન હતા. પરીક્ષિત રાજા એમની પાસે આવ્યા, એમને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ ઋષિ જાગ્યા નથી. પરીક્ષિત રાજાને પોતાનું અપમાન લાગ્યું. કરે, હું ચક્રવર્તી સમ્રાટ આ ઋષિના આશ્રમમાં આવ્યો છું, મારું સન્માન ન થયું, મારું સ્વાગત ન કર્યું. દુર્બુદ્ધિ આવી, કારણ કે એમના મસ્તક ઉપર કળિયુગનો વાસ થયો હતો. તે દિવસે એમણે જે મુગટ ધારણ કર્યો હતો સુવર્ણનો, એ બીજા કોઈનો નહીં પણ જરાસંઘનો હતો. ભીમ અને જરાસંઘનું જ્યારે યુદ્ધ થયું અને પરાસ્ત થયો, ત્યારે મુગટ જે હતો એ પાંડવોના કુળમાં આવ્યો હતો. અને આજે એ મુગટ પરીક્ષિત રાજાએ પહેર્યો. દુર્બુદ્ધિ થઈ, બાજુમાં જ એક મૃત સર્પ પડેલો હતો, એ ઋષિના ગળામાં પહેરાવ્યો. ઋષિપુત્ર શૃંગી નદીમાં સ્નાન કરતા હતા. કોઈકે આવીને સમાચાર આપ્યા કે તમારા પિતા શમિક ઋષિનું રાજાએ અપમાન કર્યું છે. અને આ સાંભળતા જ શૃંગી ઋષિ હાથમાં અંજલિમાં જળ લઈ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાનું અપમાન કર્યું, આજથી સાતમા દિવસે તક્ષક દંશ દ્વારા એનું મૃત્યુ થશે. સ્નાન ઇત્યાદિ કર્મ કરી આશ્રમમાં આવ્યા. પિતાને કહ્યું, હે પિતાજી, આપનું અપમાન થયું, અને જેણે આપનું અપમાન કર્યું મેં એને શ્રાપ આપ્યો છે, સાતમા દિવસે એનું મૃત્યુ થશે. શમિક ઋષિએ પુત્ર શૃંગીને કહ્યું, અરે પુત્ર, તે આ શું કર્યું? રાજા પરીક્ષિત તો ધર્મરાજ છે, યોગ્ય પુરુષ છે, ધર્મનો વાસ છે એમના હૃદયમાં, તે આ સારું નથી કર્યું. હે પિતાજી, જ્યારે આપના અપમાનના સમાચાર મેં સાંભળ્યા ને મારાથી રેવાયું નહીં. પુત્ર, તું હવે એવું કર, મહેલમાં જા અને રાજા પરીક્ષિતને સાવધાન કરીને આવો. શૃંગી ઋષિ પરીક્ષિત પાસે આવ્યા અને કહ્યું કે મેં આપને શ્રાપ આપ્યો છે, સાતમા દિવસે તક્ષક દંશ દ્વારા આપનું મૃત્યુ થશે, આપ સાવધાન થઈ જાઓ. અને જ્યારે મૃત્યુના સમાચાર રાજા પરીક્ષિતને સાંભળ્યા, વૈરાગ્ય જાગ્યો, ગૃહનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે.
अनेक अनेक तीर्थों में भटक्या, अनेक अनेक संतों ने मळ्या, पूछवा लाग्या के जेनु मृत्यु नजीक होय एने शू करवू जोईए। मारू सात दिवस मां मृत्यु छे, मने कोई कल्याण नु साधन बताओ। ऋषिए कह्यु के अमे तो हजारों वर्षो थी तप करी रह्या छीए, अने तू सात दिवस मां मृत्यु उपर विजय मेळवा मांगे छे। तो हजारों वर्षों थी प्रभु ने मेड़ावा, हजारों वर्षों थी तप कर